નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે હળદર અને મરસીના મિશ્ર પાકમાં મિત્ર કીટક તરીકે ગલગોટા વિશે એક પ્રગતિશીલ ખેડૂત આગળથી માહિતી મેળવશું જેમણે પોતાના ખેતરની અંદર હળદર અને મરસીનું અને લીંબુડીનું વાવેતર કર્યું છે એમાં એમણે મિત્ર કીટક તરીકે ગલગોટા પણ સાથે સાથે વાવ્યા છે તો આપણે ગલગોટા વિશે એમની પાસેથી વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું તો નમસ્કાર ખેડૂત મિત્ર આપનું નામ જણાવો નમસ્કાર જગદીશભાઈ બાબુભાઈ તળાવી આપનું સરનામું વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને આપનો મોબાઈલ નંબર જણાવો નવ્વાણું ઓગણપચાસ પચાસ પાંચ બત્રીસ ઓકે તો આ હળદર અને મરસી તથા લીંબુડીમાં આ ગલગોટા નું વ્યવતર તમે ક્યાં ક્યાં કર્યું છે મેં આ લીંબુ ના છે ને 10 ફૂટે છે મારે દસ બાય વીસ છે બરોબર કે બબે એક એક બબે છોડ આવી રીતે સોપ્યા છે મેં બરોબર અને સ્યારે ફરતા એક એક છોડ નાખ્યા છે દસ દસ ફૂટ સ્યારે ફરતી કોલ્ડિંગ કરી દીધી છે અને શેઢે હતો ને તમે ફરતા આખાય ખેતર ના ફરતે શેઢા ઉપર દસ દસ ફૂટની કોલ્ડિંગ કરી તરે તમે આ ગલગોટા નું વાવેતર કર્યું છે ઓકે અને ખેતરમાં એ દસ ફૂટના અંતરે લીંબુડીની સાથે વાવેતર કર્યું છે સરસ હવે ખેતરમાં ઓળમાં દસ ફૂટે રાખ્યું છે શેઢા ઉપર દસ ફૂટે તમે સોંપણી કરી છે હા તો આના માટે તમે ગલગોટા નહીં રોપણી કરી એના માટે તમે બી લાવ્યા હતા કે રોપા એ ભાઈ બંધ નું ફાર્મ હતું ત્યાંથી મે આવી રીતના આવા એ ખરખા હતા ને હારા ફૂલ એવા પસંદ કરીને ને થોડાક વીણા હતા દોથોક જેટલા એમાંથી મેં ધરો ઉછેર કર્યા હતા બરોબર અહીંયા મારા ફાર્મમાં હા તમારા ફાર્મની હા પછી બધે નવરાય નવરાય સોપણી કરી નાખી મેં આ મારી જાતે ઓકે બરોબર અને અત્યારે પૂછું ફૂલ હારવાળાને તો મને કે વાંધો નહીં લેતા હોય એમ ઓકે ઓકે તો તમે આ રોપ જાતે તૈયાર કરીને હા જાતે નર્સરી પોતે જ આપણે નર્સરી હવે આની આની રોપણી તમે ક્યારે કરી હતી એટલે કે સોપણી ક્યારે કરી ધ્રુવ થઈ ગયા વાવણી મેં નાખ્યું ધ્રુવ થયા બરાબર અને

કેટલા દિવસે ગલગોટા આવવાનું શરૂ થાય છે એ અઢી ત્રણ મહિનામાં ચાલુ થઈ જાય ઓકે ઓકે એટલે અઢી ત્રણ મહિનામાં ફૂલ આવવાની શરૂઆત થઈ જાય છે હા સરસ લ્યો હવે આના માવજતના ભાગરૂપે દવાનો સટકાવ કરો છો કાઈ નથી આવતું આમાં કાઈ દવાની જરૂરિયાત જ નથી કોઈ જ નથી ઓકે ખાતર આપવું પડે છે ખાતર એને આમાં જીવામૃત જે ફાર્મમાં પીવે

હવે ખેડૂત મિત્રો ગલગોટાના મુખ્ય ફાયદાઓ જાણવા માગે છે તમારે આગળથી તો જણાવો તો મુખ્ય ફાયદાઓ ફાયદામાં તો એમાં શું છે કે આનું આકર્ષણ એવું હોય ને ફૂલનું અને આની સ્માઇલ ને બધું કીટકો બધા આમાં આમાં રહે છે સંગ્રહ પિંજર તરીકે આનો સારી રીતે ઉપયોગ થાય છે આપણે એટલે કે મુખ્ય જે મેન આપણે જોવા જઈએ તો મુખ્ય પાકની અંદર જે વધારાના જીવજંતુ હોય હા એ આમાં આમાં રહે છે એ આની અંદર રહે છે સરસ હા ઓ બીજો ફાયદો જણાવો તમે બીજો ફાયદામાં તો આપણે આ જો આ ઈડું છે એ બધું આમાં રહે બરોબર હા કેટલા મિત્રો ઝૂમ કરીને બતા જો આ ઈડ છે ને હા પ્રશ્ન તો છે ને આમાં બધું કીટકો તમામ ફાયદો બધી કીટકો છે આમાં રે બરોબર એટલે આપણો પાક છે ને બીજો હોય ગમે બગડે નઈ ઓકે એટલે મુખ્ય પાક બગડે ને ને સેટા ફરતે બાર થી આવે એ સીધું સોટે કીટક

હવે ગલગોટા નું વેચાણ પણ આપણે કરી શકાય છે તો આ હાલમાં આનો ભાવ કેવો છે ગલગોટા નો ભાવ અત્યારે મારો તહેવાર છે ને તહેવાર માં અમારે હો રૂપિયા નવરાત્રી માં ગયા હતા એટલે અત્યારે દિવાળી નો તહેવાર છે મારા બરોબર

તો આ રીતે ખેડૂતો આવક પણ મેળવી શકે છે અને પોતાના મુખ્ય પાકમાં રોગથી રક્ષણ પણ મેળવી શકે છે અને એક રૂપિયાનો ખર્ચ થતો નથી અને આપણે એક્સ્ટ્રા આવક કઈ કહી શકાય મુખ્ય આવક તો આપણે આમાં હળદર અને મરસી અને લીંબુની છે પણ સાથે સાથે આપણે એક્સ્ટ્રા આવક મેળવી હોય તો આ રીતે આપણે ગલગોટાનું વાવેતર કરીને ખેડૂત મિત્રો આપણે એક્સ્ટ્રા વધારે જગ્યાએ બહુ આપણું રોગતું નથી

અને બીજું શું કીધું તમે ભેદનો સંગ્રહ રે અને બીજા નંબરમાં ખડ નથી થા ગળગોટાના એટલે આપણે હાથ નો નાખો આપણે કાટામાં હા હા અને ખર્ચનું પ્રમાણ તો ખર્ચ આવ ઝીરો છે આમાં કોઈ જાતનો 25 પૈસાનો ખર્ચ નથી કર્યો એક્સ્ટ્રા તમે આ ફૂલમાંથી કમાણી કરી શકો છો તો ગલગોટા વિશે બીજી કઈ માહિતી હોય તો ખેડૂત મિત્રોને જણાવો એમ બસ આ સરળતા વાળું છે સારું ને આપણે વાર તહેવારમાં બધી રીતે ભાવ આપણને સારો મળી જાય આપણને આમાં મજા આવે ખેતી કરવાની આવી ખેતી હોય એટલે આપણું સિઝને સિઝન ની વસ્તુ નું આપણી મૂલ્યવર્ધન થાય આપણું એમ અને ખેડૂત મિત્રો એ જાણવા માંગે છે આમાં કયા કયા પાક તમે વાવેલા છે આમાં તો પેલા પ્રથમ હાવ લીંબુ જ હતા હાવ પ્રથમ લીંબુ ના છોડ છે આપણે જોઈ શકો કારણ કે નાના છે એટલે આમાં વચ્ચે વાવેતર કરવું પડે પછી હળદરના બેડ બનાવી હળદર શોભી પછી મરસી અને પછી મેં આમાં આવી રીતે જગ્યા હતી ક્યાંક ક્યાંક ગલગોટા શોભી દીધા બરોબર પછી આ જે જગ્યા પડીને ને આ જુઓ તમે આ જગ્યા તો આ વચ્ચેની જગ્યામાં મેં કઠોળ શોભ્યું હતું આ કઠોળને હમણાં હાથી આખીને અને એની ગંડી કાવાનું બધું મૂળ હતી એ બધી આ પાળા ચડાઈ દીધી જો આ બધું કુસો છે ને આને મળી રહે ખાતર ઓકે ઓકે સરસ એટલે એવી રીતનું મેં બધું આયોજન કર્યું છે નહીં નહીં સરસ સરસ મજાનું આયોજન છે જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તથા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં